ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો। पहले पहले तो मैं मांगनी करो मीडिया राज्य सरकार अनेक कर्मचारी अधिकारी चिंतित
આ યોજનાના લાભ જે ગરીબોને મળી રહ્યા છે, કારણ કે નરેન્દ્રભાઈ પોતે એમ કહે છે કે મારી સરકાર ગરીબોની વંચિતોની છેવાડાના માનવીની અંત્યોદયના ઉદયની સરકાર છે. દ્વારા ગુજરાતની અંદર માનનીય અત્યારના વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૂરા ગુજરાતની અંદર સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે સેવાડાનો જે માનવી હોય અને ઇમરજન્સી સેવાઓ જે છે એમાં જન્મ મરણનો નોંધણીનો દાખલો હોય, લગ્નનો દાખલો હોય, આધાર કાર્ડને લગતા પ્રશ્નો હોય, આરોગ્યના કાર્ડ હોય, આ દરેક સેવાઓ એક જ સ્થળ ઉપર અને તાત્કાલિક મળી રહે, લોકોને કચેરી ઉપર ધક્કો ન ખાવો પડે અને સ્થળ ઉપર જ એ કામનો નિકાલ થાય અને ઝડપી કામગીરી થાય એ હેતુથી માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સેવા સેતુની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ સેવા સેતુનો કાર્યક્રમ આગળ ધપાવવાની જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એના ભાગરૂપે સરકાર દ્વારા પૂરા ગુજરાતની અંદર ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર સેવા સેતુના જે કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, આ સિહોર શહેર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1-4 પ્રથમ તબક્કો અને ત્યારબાદ બીજો તબક્કો જે છે એ દિવાળી પછીની તારીખ નક્કી કરવામાં આવશે. આજે વોર્ડ નંબર 1-4 જે લોકો છે એ લોકોને સ્થળ ઉપર જ દરેક કામગીરીનો નિકાલ થાય અને સ્થળ ઉપર કચેરી સુધી ધક્કા ન ખાવો પડે અને 1-5 કે વધારે જે કામ હોય એક જ સ્થળ ઉપર બધું કામ થાય, એમાં પોલીસને લગતે કામ હોય, આવકના દાખલા હોય કે પછી આધાર કાર્ડ હોય કે અમૃતમ કાર્ડ હોય, દરેક પ્રકારના કાર્ડો અહીંયા સ્થળ ઉપર જ કાઢી આપવા માટે જ્યારે સરકાર દ્વારા જે આયોજન કર્યું છે એમાં દરેક લાભાર્થીઓ વધારા છે એમાં બહોળી સંખ્યામાં સૌ લાભ લે.